મિક્સ માં સમોસા વાળું મિક્સ, સમોસા વાળું ખવડાવું ને? કેટલા, બે પ્લેટ? તીખા ખાવાય, મીડિયમ ખાવાય સેટ? મારે સાહેબ 16 વર્ષ પૂરા થયા, 17મું ચાલુ છે. હાલો પ્રભુ, પ્લેટ લઈ લેજો ભાઈ. બાજુથી કેટલી પ્રકારના રાખો દાળ પકવાન? આપણે દાળ પકવાન રેગ્યુલર આવે, એક સમોસા વાળા દાળ પકવાન આવે, પછી એક બટેકા વાળા દાળ પકવાન, એ રીતના હોય. શું છે પ્રાઇસ બધી વસ્તુમાં? સાદા દાળ પકવાન ના 40, મિક્સ ના 50, ઘૂંગરા બટેકા જે તો એના 30 રૂપિયા પ્લેટ. ઠંડી ઠંડી છાશ આવે એ 10 રૂપિયા ની ખાલી, 10 માં ગોળું પીવડાવું. બતાવી દઈએ એકવાર છાશ. છાશ ભાઈ ભરો એક. સાદા ખાવા છે કે સમોસા વાળા ખવડાવું? મિક્સ માં એક માં હાવ નાખું જ નહીં ને લાલ ચટણી. સેઠ એક લાલ વગર ની બરોબર ને? ટેસ્ટ પૂરતી ભલે. હાલો હાલો સેઠ, હા લાલ હાલો મારા સેઠ, હા હાલો રાખી ધોરાય સાહેબ, ચમચી આપું? શું આપું સર? સાદું ખાવું છે કે મિક્સ માં ખવડાવું? સાદું હાલો આપી દો. 40 પાર્સલ માં આપડે બે ની દાળ આવે એટલે ચટણી મારી એ પ્રમાણે જ નાખવી પડે. હાજી સાહેબ રેડી રેડી. બપોર હોય એટલે ચાલુ થઈ જાય, પાર્સલ અટવા જાય, કાવા વાળા તો હોય જ. હાલો ભાઈ ભૂંગરા ગોઠવી નાખ્યા છે. સેટ તીખું કરું કે મીડિયમ?
બોલો ને સાહેબ. હાલો સર, વાટકો જમતી 50. ઓકે ભાઈ, કેટલા કરું મારા સેટ, કેટલા બનાવું? એક હાલો કરી દો. કેટલા બનાવું સાહેબ? એક હાલો કરી દો. હા માલિક, સારું બધું કમ્પ્લીટ, એમાં કઈ નહી ઘટે. હાલો સાહેબ ના 3 પાર્સલ કરો. આપડે કેટલા સાહેબ? 2 સાજા. હાલો કરી દઉં. સિંગલ ના 3 સ્પેશિયલ પાર્સલ કરી દો. સેટ દીખા રાખું મીડિયમ. હાલો મોટા ભાઈ, માં અંબે ના જે દાળ પકવાન આવે રાજકોટમાં એક નંબર. તમે ક્યાંય એટલે કાંઈ ઘટે નહીં. તમે ગમે ત્યાં ખાયા હોય માં અંબે માં ખાઓ એટલે તમે અહીંથી પાછા ન જાઓ. મને એટલી ખબર, એક પ્લેટ ખાતા હોય તો તમે 2 પ્લેટ ખાઓ, એટલું સરસ અને એટલું વ્યવસ્થિત. અને આ ભાઈ નો સ્વભાવ બહુ મસ્ત છે, સારો સ્વભાવ છે, સારું ફૂડ ખવડાવે, ઓછા પૈસામાં સારું ખવડાવે છે. આ ભાઈ ને આવા ખાવા ખાવા હોવાય હું એમ કઉ છું. જામ ટાવર છે, જામ ટાવર ની બાજુમાં માં અંબે એક નંબર બનાવે છે દાળ પકવાન. આવો સાહેબ, આવો. ડુંગળી મસાલો મીઠું ગરમ મસાલો નહી. હાલો સાહેબ,